સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી થાય છે, ત્યારે ઉત્તરાયણ પર્વમાં પતંગના કાતિલ દોરાથી પશુ પક્ષીઓ સાથે માનવ જીવન પણ અનેકવાર ગંભીર ઇજાઓ પહોંચે છે, ત્યારે વાહન ચાલકોને સેફ્ટી બેલ્ટનું વિતરણ સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. જે અંતર્ગત ચોપાટી પોઈન્ટ ખાતે સવારે સેફ્ટી બેલ્ટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં નાના બાળકોથી લઈને વૃદ્ધ તમામ પતંગબાજોમાં સળવળાટ જોવા મળે છે. જો કે દર વર્ષે ઉત્તરાયણ પર્વમાં પશુ પક્ષીઓ સાથે માનવીઓને પણ પતંગના કાતિલ દોરાથી ઇજાઓ પહોંચે છે અને કેટલાક વાર તો આ ઇજાને લઈને મોત પણ થયા છે. ત્યારે સુરતના અઠવાગીર સહિતના વિવિધ પોઈન્ટ પર શુક્રવારે વાહન સંચાલકોને ઉત્તરાયણ સેફ્ટી બેલ્ટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. आज सूरत पुलिस एक उत्तरायण के पर्व पर जो होने वाले जो वारदात जो बनाव बनते हैं, जिससे कि जो डोरी से चालकों को वाहन चालकों को जो इजा होती है उसको बचाने के लिए आज सूरत पुलिस एक अभियान कर रही है. अलग अलग जगहों पर जो जो वाहन चालक है उनको सेफ्टी बैंड्स गले के लिए प्रोवाइड कर रही है, जिससे अगर कोई रास्ते में कोई पतंग का डोरा अगर रहता है तो उससे कोई वाहन चालक को कोई इजा ना हो, कोई छोटे मोटे बनाव कोई गंभीर बनाव ना बने, इसके लिए सूरत पुलिस आज ये अभियान चला रही है और ये अभियान तीनों दिन चलाएगी अब जब तक उत्तरायण खत्म नहीं हो जाता. सूरत शहर में उत्तरायण महापर्व की उजवणी थई रही है. शहर दरेक धर्म कौम लोगों दरेक राज्य लोग आ पर्व हर्षोल्लास उजवे है. हर्षोल्लास की लागण दुख में परिणाम एना टू व्हीलरो ने सेफ्टी बेल्ट આપવામાં આવે છે, જેના કારણે ઈજા અને મૃત્યુ સુધીના બનાવો અટકાવવાની આ મહાઅભિયાન છે, જેમાં આજે પ્રેસના મિત્રો પણ અમારી સાથે સહકારમાં જોડાયા છે, રેડિયો મિર્ચી પર જોડાય છે. સુરતના ટ્રાફિક શાખા તરફથી 12 લોકેશન પર આ કામગીરી કાર્યરત છે. ઉત્તરાયણ પર્વ એ વાહન ચાલકો સૌથી વધુ પતંગના કાતિલ દોરાનો ભોગ બને છે અને હાલમાં એક માસૂમનું મોત નીપજ્યું હતું, જ્યારે એક મહિલાનું ગળું પતંગના દોરાથી કપાયું હોય, જેથી લોકોમાં જાગૃતતા આવે અને વાહન ચાલકો સેફ્ટી બેલ્ટ પહેરે તે માટે સેફ્ટી બેલ્ટનું વિતરણ કરાયું હતું. બ્યુરો રિપોર્ટ, સુરત.